ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો, ચોમાસાની સીઝન પૂરી થતા પહેલા ચક્રવાત એટલે કે વાવાઝોડાની આફત અને રાજ્યના આ વિસ્તારો થઈ જાવ સાવધાન। તો મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે। મિત્રો હાલ રાજ્યની અંદર હવે ચોમાસાની વિદાયની તારીખ ધીમે ધીમે નજીક આવી રહી છે। એવામાં મિત્રો એક નવી અપડેટ સામે મળી રહી છે। મેઘરાજા હવે ધીમે ધીમે વિદાય લેતા પહેલા રાજ્યની અંદર ફરી વખત ભારેથી અતિભારે વરસાદની સાથે સાથે વાવાઝોડાનો ખતરો પણ તોડાઈ રહ્યો હોવાનું પણ હાલ અહેવાલો મળી રહ્યા છે। બીજી બાજુ આપણે મિત્રો વાત કરીએ તો ચક્રવાતને લઈને સૌથી મોટા સમાચાર, આ સાથે સાથે રાજ્ય પર વધુ એક ખતરો મંડરાઈ રહ્યો હોવાનું પણ હાલ અહેવાલો મળી રહ્યા છે। આ સાથે સાથે આ વાવાઝોડું ગુજરાતને કેટલું અસર કરશે તેના વિશે મિત્રો જેમ સંપૂર્ણ નવી અપડેટ આવશે એમ અમે તમને જણાવતા રહીશું। તો હાલ મિત્રો ગુજરાત રાજ્યની અંદર આ વખતે ચોમાસું મન મૂકીને વરસી રહ્યું છે। એવામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું હોવાથી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરના ભાગરૂપે રાજ્યની અંદર ફરી વખત વરસાદી માહોલ જોવા મળી શકે છે। આ સાથે સાથે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ભારે વરસાદ પણ જોવા મળી શકે છે। આ સાથે સાથે વાવાઝોડાને લીધે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન પણ ફૂંકાયો હોવાનો હાલ અહેવાલો મળી રહ્યા છે। આ સાથે સાથે બીજી બાજુ વાત કરીએ તો વાવાઝોડાની અસરની શક્યતાઓની આપણે વાત કરીએ તો બંગાળની ખાડીની અંદર સિસ્ટમ સક્રિય થશે અને તે દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોની અંદર અમુક અંશે વરસાદી માહોલ જોવા મળી શકે છે।